ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કામવાળીના સ્વાંગમાં ઘરકામ કરવા જઈ ચોરી કરતી બે મહિલાઓને ઝડપી પાડી 10 ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી બાતમી મળી હતી કે પાંડેસરા ખાતે રહેતી બે મહિલાઓ ટીનાબેન ઉર્ફે પૂજા પાસવાન અને ભારતીબેન ઉર્ફે પૂજા નિષાદ નામના બે મહિલાઓ ઉમરા તથા અડાજણ વિસ્તારમાં ફ્લેટ અને બંગલાઓમાં જઈ ઘરકામ કરવાના બહાને ચોરીઓ કરે છે. જે માહિતીના આધારે પોલીસે તેઓને પાંડેસરા હેડગેવાર પુલના નાકેથી બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા 10 ગુનાની તેઓએ કબૂલાત કરી હતી, જેમાં બે દિવસ પહેલા જ અડાજણ પોલીસ મથકની હદમાંથી ચોરી કરેલ અને સોનાના ડાયમંડવાળા દાગીના મળી આવ્યા હતા, જે પોલીસે કબજે લઈ બંનેનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો. સુરત શહેરમાં ખાસ કરીને અડાજણ અને વેસુ વિસ્તારની અંદર કામવાળી બાઈઓ બની અને મકાનની અંદર કામ રાખી અને જે કામ કરવા માટેના ઈરાદેથી ઘરમાં પ્રવેશ કરી અને જે ઘરના માલિક હોય અથવા જે ઘરના બહેનો હોય એમની સાથે સારી મિત્રતા કેળવી અને 2-3 દિવસમાં જ એમને વિશ્વાસમાં લઈને ઘરના કબાટની ચાવીઓ, તિજોરીની ચાવીઓ મેળવી અને ચોરી કરવાની બે મહિલાઓની એક ટીમ સક્રિય હતી. અને સુરત શહેરમાં આવા અલગ અલગ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા હોય અને ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે વર્કઆઉટ ચાલુ રાખેલું. પીએસઆઈ વીવી ભોલા અને એમની ટીમને બાતમી હકીકત મળેલી કે અગાઉ આવા જ પ્રકારના ગુનાઓમાં પકડાયેલી ટીના ઉર્ફે પૂજા ઉર્ફે મીના ઉર્ફે જ્યોતિ આવા અલગ અલગ 6-7 નામ રાખવાવાળી સ્ત્રી છે એ અને એની સાથે એક ભારતી નિષાદ નામની સ્ત્રી છે. આ બંને જણા મળી અને અલગ અલગ ઘરોની અંદર કામ રાખે કામવાળી બહેનો બની અને કામ રાખી કચરા પોતા કરવાના એવા કામ રાખી અને ઘરમાં કામ કરવા જઈ પછી ત્યાં એ મકાનમાંથી ઘરફોડ ચોરીઓ કરી અને ગુનાઓ આચરેલા છે. આ બંનેને ધરપકડ કરી છે અને એમના કબજામાંથી લગભગ 1,44,000 રૂપિયા જેટલોનો મુદ્દામાલ સોના ચાંદીના દાગવીના કબજે કરવામાં આવ્યા છે. અને તપાસ દરમિયાન આ બંને મહિલાઓ કુલ 6 ગુનાઓમાં, અડાજણના 6 ગુનામાં અને 1 ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના 1 ગુનામાં સંડોવાયેલી છે. એમના કબજામાંથી સોના ચાંદીના દાગીના ઉપરાંત સોનીઓ પાસે ગીરવે મૂકેલા દાગીનાની ચિઠ્ઠીઓ પણ મળી આવેલી છે. એવી અમે 7 ચિઠ્ઠીઓ કબજે કરી છે, જેમાં અલગ અલગ સોનીઓ પાસે અલગ અલગ સોનું એમણે ગીરવે મૂકેલું છે. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ બંને મહિલાઓ છે ટીના અને ભારતી. આ બંને અગાઉ પણ 7-1 જેટલા ગુનાઓમાં એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલી બંને 16 મહિલાઓ ઉમરા, અડાજણ અને ખટોદરા તથા અઠવા પોલીસ મથકની હદમાં ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.